गुड मॉर्निंग स्टूडेंट्स, विज्ञान में आपणे पाठ आठ शरीरनुं हलनचलन में आपणे लास्ट लेक्चर में गोकळगाय सुधी जोयुं हतुं। तो हवे आगळ जोईए 74 नंबरना पेज पर। हवे आगळ छे वंदो। तो एमां छे कि कोई वंदानुं अवलोकन करो। वंदो जमीन पर चाले छे, दीवाल पर पण चढ़े छे अने हवामां पण उड़े छे। तेमां त्रण जोड पग होय छे, तो कि जे चालवामां मदद करे छे। तेनुं शरीर कठण बाह्य कंकाल द्वारा ढंकायेलुं होय छे। आ बाह्य कंकाल विविध एकमोना परस्पर संधा द्वारा बनेल होय छे, जेना कारणे गति शक्य बने छे। बराबर, एटले एमां शुं होय छे के हाड़का होता नथी पण संधा होय छे, एवुं कहे छे। अने आपणे तमे बधाए बी जोयो हशे, वंदो उड़तो होय, चालतो होय, दीवाल पर चाले। बराबर, એટલે એ કહે છે કે પીઠના ભાગે માથા પાસેથી બે જોડ પાક પણ જોડાયેલું હોય છે। વંદામાં વિશિષ્ટ સ્નાયુઓ આવેલા હોય છે, જે સ્નાયુ ચલન પાદની નજીક આવેલા છે તે તેને ચાલવામાં સહાય કરે છે। અને આ સ્નાયુઓ વંદો જ્યારે ઉડે છે ત્યારે તેની પાંખોને ગતિ આપે છે। તેની પાંખો જ્યારે ઉડે ત્યારે ઓબ્ઝર્વેશન કરજો કે ઉડે ને ત્યારે એની પાંખો બી ફફડે છે। ચાલ આગળ છે। પછી પક્ષીઓ એટલે કે બર્ડ્સ, એટલે કે પક્ષીઓ હવામાં ઉડે છે તથા ભૂમિ પર ચાલે છે, એટલે કે ધરતી પર ચાલે છે। બતક તથા હંસ જેવા પક્ષીઓ પાણીમાં તરે છે। પક્ષીઓ એટલા માટે ઉડી શકે છે કે તેમનું શરીર ઉડવા માટે અનુકૂલિત હોય છે, એટલે કે શું કરાવે છે, અનુકૂલનના લક્ષણો ધરાવે છે, તે ઉડી શકે છે। તેના હાડકા છિદ્રિષ્ટ એટલે કે કાણાવાળા હોય છે અને હલકા હોય છે, તો જ પક્ષીઓ ઉડી શકે, બાકી ભારે હોય તો ઉડી શકે નહીં। પશ્વ ઉપાંગના હાડકા ચાલવા તેમજ બેસવા માટે અનુકૂલિત હોય છે। અગ્ર ઉપાંગનો અસ્થિ ભાગ રૂપાંતરિત થઈને પાક બનાવે છે। રૂપાંતરિત એટલે કે રૂપાંતર થઈને શું બનાવે છે, જે અસ્થિ ભાગ આગળનો ભાગ છે શું બનાવે છે, પાક બનાવે છે। આ તમને 8.21 છે, એ પક્ષીનું કંકાલ આપ્યું છે। તો લખ્યું છે કે ખભાના હાડકા મજબૂત હોય છે, છાતીના અસ્થિઓ ઉડ્ડયન સમયે સ્નાયુને જકડી રાખવા માટે વિશિષ્ટ રૂપે રૂપાંતરિત થયેલ હોય છે તથા પાંખોને ઉપર નીચે કરવામાં સહાય કરે છે, એટલે કે મદદ કરે છે। પછી આગળ છે ફિશ એટલે કે માછલી, એટલે કે એક કાગળની હોડી બનાવો અને તેને પાણી ઉપર મૂકો। હવે તેના અણીવાળા છેડાથી તેને ધક્કો મારો, તે પાણીમાં સરળતાથી આગળ વધી રહી છે। હવે હોડીને બંને છેડેથી પકડીને તેની પહોળી બાજુએથી ધક્કો મારો। શું આવી રીતે હોડી પાણીમાં સરળતાથી ચાલી શકે છે? હવે અહીંયા એ અને બી આપ્યું છે કે સાઈડ પરથી ધક્કો મારો અને વચ્ચેથી ધક્કો મારો। બરાબર, ત્યારે રમતા તમે નાના હતા ત્યારે બી હોળીની રમત બહુ રમતા હતા। વરસાદ પડે ત્યારે તમે બધા હોળી બનાવો અને પછી પાણીમાં મૂકીને તરાવો, નાના હતા ત્યારે બહુ રમત રમતા હતા આવી રીતે। તો અહીંયા એવું કહેવા માંગી, તો અહીંયા તમને માછલીની આકૃતિ બતાવી છે, માછલી પાણીમાં કેવી રીતે તરે છે એની રચના બતાવી છે। તો કે તમે નોંધ્યું કે હોળીનો આકાર લગભગ માછલીના આકાર જેવો જ હોય છે। માછલીનું શિર્સ તેમજ પૂંછડી તેના મધ્ય ભાગ કરતાં પાતળી અને અણીદાર હોય છે। શરીરની આવી રચના ધરારેખીય કહેવાય છે। ધરારેખીય એટલે કે સીધી, તો જ એ તરી શકે। આગળનો પાછળનો ભાગ કેવો હોય, પાતળો અને વચ્ચેનો પહોળો। તેની વિશિષ્ટ રચનાના કારણે પાણી અહીં તહીં ધકેલાઈ જાય છે અને માછલી પાણીમાં સરળતાથી તરી શકે છે। માછલીના હાડકા દ્રઢ સ્નાયુઓથી ઢંકાયેલા રહે છે। તરવાની પ્રક્રિયામાં શરીરનો અગ્રભાગ એક બાજુ વળે છે તથા પૂંછડી વિપરીત દિશામાં વળે છે, વિપરીત એટલે કે વિરુદ્ધ દિશામાં। આકૃતિ 8.24માં દર્શાવ્યા અનુસાર માછલી પોતાના શરીરને વાળે છે ત્યારે તીવ્રતાથી તેની પૂંછડી બીજી દિશામાં વળી જાય છે, તેનાથી એક ધક્કો લાગે છે અને માછલી આગળની તરફ ખસે છે। આવા પ્રકારના ક્રમિક ધક્કાઓ દ્વારા માછલી આગળની તરફ વધતી જાય છે। પૂંછડીના મીન પક્ષ આ કાર્યમાં મદદ કરે છે। મીન પક્ષ એટલે કે એના ઉપરનું જે પાછળનું હોય છે, જે પૂંછડી જેવું, જે મીન પક્ષ કહેવામાં આવે છે, સાઈડ પર જે બે આપેલા હોય છે તે પાંખ જેવું, તે શું કરે છે, એની મદદ કરે છે। પછી છે કે માછલીના શરીર પર બીજા પણ મીન પક્ષ આવેલા હોય છે, જે તરતી વખતે પાણીમાં સંતુલન બનાવી રાખવા તેમજ દિશા નક્કી કરવામાં સહાય કરે છે। શું તમે ધ્યાન આપ્યું છે કે ગોતાખોર એટલે કે મરજીવા તેમના પગમાં આવા વિશિષ્ટ મીન પક્ષ જેવા ફ્લિપર પહેરે છે, જે પાણીમાં સરળતાથી ગતિ કરવામાં મદદ કરે છે? અમુક વાર તમે લોકોએ જોયો હશે, જે સ્વિમિંગ પૂલમાં સ્વિમિંગ શીખે છે એ લોકો બીજું શીખતા હોય તો પાછળ રીતે શું છે કે જે પૂંછડી પાછળ કેવી હોય એવી રીતે એનું પહેરવાનું મોજા જેવું આવે એવું પાછળ પહેરે, એટલે જ્યારે પગ હલાવે ત્યારે એની આગળની તરફ તમે ધક્કો વાગે, એટલે કે આગળ તમે ગતિ કરતા થાવ એવું। હવે આગળ છે કે સાપ કેવી રીતે ગતિ કરે છે, કે શું તમે સાપને સરકીને આગળ વધતા જોયો છે? શું તે સીધો આગળ વધે છે? સાપનો કરોડસ્તંભ લાંબો હોય છે, શરીરમાં પાતળા અનેક સ્નાયુઓ આવેલા હોય છે, તે પરસ્પર જોડાયેલા હોય છે ભલે પછી તે દૂર આવેલા હોય। સ્નાયુઓ કરોડસ્તંભ પાસળીઓ અને ત્વચાને પણ એકબીજા સાથે જોડે છે। સાપનું શરીર અનેક વલય એટલે કે લૂપમાં વળેલું હોય છે, આ પ્રકારે સાપના પ્રત્યેક વલય તેને આગળની તરફ ધકેલે છે। તેનું શરીર અનેક વલય બનાવે છે અને પ્રત્યેક વલય આગળ ધક્કો મારે છે,
આ કારણે સાપ અત્યંત ઝડપથી ગતિ કરીને આગળ વધે છે, પરંતુ સીધી રેખામાં આગળ નથી વધતો, કારણ કે એની રચના જેવી કે વાંકો ચૂકો સાપ આગળ ચાલે છે. આપણે વિવિધ પ્રાણીઓને ગતિ પ્રદાન કરતા અસ્થિઓ તથા સ્નાયુઓ વિશે જાણકારી પ્રાપ્ત કરી. પહેલી અને મૂજો પાસે વિભિન્ન પ્રાણીઓની ગતિ વિશે અનેક પ્રશ્ન છે. તેવી જ રીતે તમારા મનમાં પણ અનેક પ્રશ્નો ઉત્પન્ન થતા હશે. પ્રસિદ્ધ ગ્રીક દાર્શનિક એરિસ્ટોટલે તેમના પુસ્તક ગ્રેટ ઓફ એનિમલ્સમાં સ્વયં પોતાની જાતને આવા અનેક પ્રશ્નો પૂછ્યા હતા. વિવિધ પ્રાણીઓના શરીરમાં વિવિધ ભાગો શા માટે હોય છે? આ વિશેષ અંગ તે પ્રાણીને ગતિમાં કેવી રીતે સહાય કરે છે? વિવિધ પ્રાણીઓના શારીરિક અંગોમાં કઈ સમાનતા અને વિભિન્નતાઓ છે? વિવિધ પ્રાણીઓને ચાલવા માટે કેટલા અંગોની આવશ્યકતા હોય છે? મનુષ્ય બે પગ જ્યારે ગાય અને ભેંસને ચાર પગ કેમ હોય છે? ઘણા બધા પ્રાણીઓને શા માટે સરખી એટલે કે બેકી સંખ્યામાં પગ આવેલા હોય છે? આપણા પગને વાળવાની રીત આપણા હાથને વાળવાની રીતથી અલગ કેમ હોય છે? આટલા બધા પ્રશ્નો શક્ય છે કે આપણે પ્રવૃત્તિ દ્વારા કેટલાક પ્રશ્નોના ઉત્તર પ્રાપ્ત કરવાનો પ્રયાસ કર્યો, આપણે હજુ કેટલા પ્રશ્નોના ઉત્તર શોધવાના બાકી છે? બરાબર. એટલે અહીંયા એવું કહે છે કે એ બધું અલગ અલગ કેમ હોય, તો એ તો કુદરતી છે, આપણા હાથમાં નથી, બધું કુદરતી છે. બરાબર. એટલે અહીંયા તમારો પાઠ પૂરો થાય છે. એટલે આ પાઠ છેલ્લો હતો, એટલે અહીંયા તમારું સેમ પૂરું. હવે અહીંયા તમારે પારિભાષિક શબ્દો જે પેજ નંબર 77 પર છે આ તે પારિભાષિક શબ્દો લખી દેજો, અને પછી સ્વાધ્યાય પોથીમાંથી હું તમને જે લખાવું તો સ્વાધ્યાય પોથીમાં નેક્સ્ટ લેક્ચરમાં લખી દેજો. અને જે ટીક કરેલા પ્રશ્નો છે એ જ નોટબુકમાં લખવાના, બાકી નોટબુકમાં બીજા એક પણ એક્સ્ટ્રા લખવાના નહીં. સ્વાધ્યાય પોથી બધું લખવાનું, પણ જે ટીક કરેલું જેટલું હોય એ બધું તમારે નોટબુકમાં લખવાનું. થેન્ક યુ.